नमस्कार विद्यार्थी मित्रों, स्वाध्याय 5.2 बीजो दाखलो। 360 लोगों ने शियाळो, उनाळो अने चोमासु एम त्रण ऋतुमांथी पोतानी पसंदगीनी ऋतु माटे मत आपवा जणाववामां आव्युं छे। आ तमारी चोपड़ीमां पण आपेलो छे, तमारी बुकमां ऋतु उनाळो चोमासु ने शियाळो। हवे मतनी संख्या आपेली छे 90, उनाळामां 90, ચોમાસામાં 120 અને શિયાળામાં 150। કુલ કેટલા મત છે? 360। હવે પ્રશ્નોના જવાબ આપવાના છે આના ઉપરથી। કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? તો આપણે ડાયરેક્ટ આના ઉપરથી જવાબ આપી શકાય। કેટલા છે મત? 100। શિયાળામાં કેટલા મત છે? 150। સૌથી વધારે મત શિયાળામાં છે। બીજો પ્રશ્ન છે આપણે, દરેક ઋતુના વૃતાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો। તો કુલ ઋતુ પસંદગીના મતની સંખ્યા કેટલી છે? 90, 120 ને 150, એટલે ટોટલ કેટલા થશે? 360। હવે આપણે ત્રણે ત્રણના વૃતાંશ શોધીએ, એના એ જ આવશે। એટલે આ દાખલામાં કંઈ ખાસ એવું નથી। ઉનાળાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો બરાબર 90 ભાગ્યા કુલ કેટલા છે? 360 ગુણ્યા 360, 360 ગયા 360 ગયા 90 અંશ। ચોમાસાની ઋતુ માટે કેન્દ્ર પાસેનો ખૂણો 120 ભાગ્યા 360 ગુણ્યા 360, એટલે 120 જ રહેશે। ત્રીજો પ્રશ્ન છે આપણો શિયાળાની ઋતુ માટે, શિયાળાની ઋતુ માટે 150 ભાગ્યા 360 ગુણ્યા 360 બરાબર 150, બરાબર। હવે ઉપરોક્ત માહિતીનો પાઈ ચાર્ટ, ઉપરોક્ત માહિતી પરથી પાઈ ચાર્ટ, એટલે આપણને ખબર છે કે સૌથી વધારે કયું છે? ચોમાસુ। તો પાઈ ચાર્ટ ત્રણ ઋતુ માટે દર્શાવવાનું છે આપણે, ઉપરોક્ત માહિતી માટે પાઈ ચાર્ટ। શિયાળા માટે સૌથી 150 બરાબર, સૌથી વધારે મત કોને આપવા માટે છે? એટલે લોકોની પસંદગી માટે, લોકોની સૌથી પસંદગીની ઋતુ કઈ છે? શિયાળા। શિયાળામાં 150 છે, ચોમાસામાં 120 અને ઉનાળામાં 90। આપણે આખો પાઈ ચાર્ટ દોરવાનો છે, 150, 120 અને 90, બરાબર। આ રીતે પાઈ ચાર્ટ દોરવાનો છે। આગળ આપણે જોઈએ દાખલો નંબર 3। નીચેની માહિતી માટેનો પાઈ ચાર્ટ તૈયાર કરો, બસ એ જ પ્રશ્ન છે। પહેલો છે રંગ, લોકોની સંખ્યા, રંગમાં વાદળી 18, લીલો 9, લાલ 6, પીળો 3 અને કુલ 36 છે। પહેલો પ્રશ્ન છે આપણો, વાદળી રંગને સંગત વૃતાંશ કોણ? કુલ કેટલા છે? 36, 18 એટલે 27 ને 6, 33 ને 3, 36, બરાબર 33 ને 3, 36 થશે। વાદળી રંગની સંગત વૃતાંશ કોણ? બરાબર 18 ભાગ્યા કુલ ગુણ્યા 360, એટલે અહીં આપણે શું કરીશું, 36 દામ 360 અને 18 ગુણ્યા 10 એટલે 180। બીજો પ્રશ્ન છે આપણો, લીલા રંગની સંગત વૃતાંશ કોણ? બરાબર 9 ભાગ્યા, લીલો રંગ એટલે કેટલા છે? લોકોની સંખ્યા 9 છે, લોકોની સંખ્યા કેટલી છે? 9, તો 9 ભાગ્યા કુલ કેટલા છે? 36 ગુણ્યા 360। આ જ રીતે બધામાં કરવાનું છે, 36 દામ 360, 9 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 90 થશે। ત્રીજો પ્રશ્ન છે આપણો, લાલ રંગને વૃતાંશ કોણ? લાલ રંગની સંખ્યા કેટલી છે? લોકોની સંખ્યા 6 છે, એટલે 6 ભાગ્યા કુલ ગુણ્યા 360, એ જ આવશે। 36 દામ 360 એટલે 6 દામ 60, 6 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 60। ડી છે આપણો, પીળા રંગને સંગત વૃતાંશ કોણ? 3 ભાગ્યા 36, પીળો રંગ એટલે કેટલા છે? 3, એટલે પીળા રંગને સંગત, પીળા રંગને સંગત વૃતાંશ કોણ? બરાબર 3 ભાગ્યા 36 ગુણ્યા 360, એટલે અહીં આપણે કરીશું 36 દામ 360, 3 ગુણ્યા 10 એટલે કેટલા થશે? 30। ઉપરોક્ત માહિતી પરથી પાઈ ચાર્ટ, પાઈ ચાર્ટ દોરવાનો છે। તો આપણે વાલ સૌથી વધારે કોનો છે? વાદળી રંગ, વાદળી રંગમાં વૃતાંશ કોણ કેટલો આવ્યો આપણે? 180। બીજો છે લીલો રંગ, લીલા રંગમાં કેટલો આવ્યો? 90, લાલ રંગમાં કેટલો છે? 60 અને પીળા રંગમાં 30 છે। આ રીતે આપણે ઉપરોક્ત માહિતી પરથી આખો પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે, બરાબર। દાખલો નંબર 4 જોઈએ આપણે, અહીં જોઈએ દાખલો નંબર 4 અને દાખલો નંબર 5। એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે, તો પાઈ ચાર્ટ તૈયાર કરો। સ્વાધ્યાય 5.2 નું દાખલો 5, ભાષા, વિદ્યાર્થીની સંખ્યા, ભાષા આપેલી છે આપણને ગુજરાતી ભાષા, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી, સિંધી અને કુલ,
વિદ્યાર્થીની સંખ્યા ગુજરાતીમાં 40, અંગ્રેજીમાં 12, ઉર્દુમાં 9, હિન્દીમાં 7, સિંધીમાં 4 અને કુલ 72 છે. હવે વૃતાંશ કોણ શોધવાનું છે. કુલ આપણને ખબર હોવી જોઈએ કેટલા છે, 72, અને વૃતાંશ કોણ 360 નીકળે. ગુજરાતી ભાષાને સંગત વૃતાંશ કોણ બરાબર 40 ભાગ્યા 72 ગુણ્યા 360. આપણને ખબર છે કે 36 × 72 થાય, હે ને? તો આપણે આ દાખલાને ડાયરેક્ટ બી ગણી શકાય. 72 × 5 કરીએ તો 360 જ આવશે. એક પ્રાથમિક ખ્યાલ આપણને રાખવાનો, અથવા તમે આવી રીતે પણ આ દાખલાને ગણી શકો. અહીં પૂરતું હોય તો ઉડાવી દેવાનું. 72 × 5 કરીએ 360 જ આવશે. 72 × 5, 5 × 2 = 10, 1 7 × 5 = 35 ને 36 આવશે, બરોબર. એટલે ગુજરાતી ભાષાને સંગત વૃતાંશ કોણ બરાબર 40 ભાગ્યા 72 × 360. એટલે અહીં કરવાનું આપણે 72 × 5 અને 40 × 5 એટલે 200 થશે, 4 × 5 = 200. બી માં છે અંગ્રેજી ભાષાને સંગત વૃતાંશ કોણ બરાબર 12 ભાગ્યા 72 × 360. ગુજરાતી ભાષા કેટલા છે, 72, અને કુલ કેટલા છે, ગુજરાતી ભાષા કેટલી છે, 12 વિદ્યાર્થી છે અને કુલ 72 × 360. 72 × 5 એટલે 72 × 5 = 360. 12 × 5 એટલે કેટલા થશે, 60. ત્રીજો પ્રશ્ન છે આપણો, ઉર્દુ ભાષાને સંગત વૃતાંશ કોણ બરાબર 9 ભાગ્યા 72. ઉર્દુ ભાષા એટલે કેટલા છે, 9 ભાગ્યા 72 × 360. એ જ રીતે 72 × 5 અને 9 × 5 એટલે કેટલા થશે, 45. ત્રીજો, હિન્દી ભાષાને સંગત વૃતાંશ કોણ બરાબર 7 ભાગ્યા 72 × 360. 72 × 5 અને 7 × 5 એટલે 7 × 5 = 35 થશે. સિંધી ભાષા કેટલી છે, 4 વિદ્યાર્થી. એમાં સિંધી ભાષામાં સંગત વૃતાંશ કોણ 4 છે, 4 ભાગ્યા 72 × 360. 72 × 5 અને 4 × 5 = 20 આવશે, કેટલા આવશે, 20. ઉપરોક્ત માહિતી પરથી પાઈ ચાર્ટ આપણે તૈયાર કરવાનો છે. તો પાઈ ચાર્ટ આપણને ખબર છે કે સૌથી વધારે ગુજરાતી ભાષા, પછી 60 ટાઉન્સ, પછી અંગ્રેજી ભાષા, બરાબર. સૌથી વધારે કોનો આવ્યો, 200. ગુજરાતી ભાષા અંગ્રેજીમાં 60, ઉર્દુમાં 45, હિન્દીમાં 35 અને સિંધીમાં 20. એ રીતે આપણે આખો વૃતાંશ કોણ દોરવાનો છે. 7 × 5 = 35, 9 × 5 = 45 અને 4 × 5 = 20. સૌથી વધારે 200 એટલે અડધું જ લઈ લેવાનું છે આપણે, અહીં ધ્યાન આપજો. આ રીતે આપણે વૃતાંશ કોણ શોધીએ. અહીં ધ્યાન આપજો, સોરી, બીજું દોરીએ આપણે, વૃતાંશ કોણ દોરી દઈએ. અહીં ધ્યાન આપજો, બરોબર. સૌથી વધારે એટલે આખું 200 જ લઈ ગયા આપણે, બરાબર. પછી કઈ ભાષા છે, અંગ્રેજી ભાષા. અંગ્રેજી ભાષામાં 60 છે, અંગ્રેજી ભાષામાં 60, પછી 45, પછી 35 ને 20, આવી જાય ને 200, પછી 60 45 35 અને 20, બરાબર. આ રીતે આપણે પાઈ ચાર્ટ તૈયાર કરી દેવાનો, પાઈ ચાર્ટ કરવાનો છે, બરાબર. ઉપર નામ લખી દેવાના છે, ભાષા ગુજરાતી, અહીં કઈ ભાષા આવશે, ઉર્દુ, અને અહીં કઈ ભાષા આવશે, અંગ્રેજી. અંગ્રેજી કેટલા છે, 60. અહીં અંગ્રેજી ભાષા, પછી અહીં હિન્દી ભાષા અને અહીં ઉર્દુ ભાષા, સોરી, ઉર્દુ, અને અહીં કેટલા આવશે, સિંધી ભાષા, બરાબર. આ રીતે આપણે વૃતાંશ કોણ દોરી દેવાનું છે આખું, બરાબર. આ રીતે આખું વૃતાંશ કોણ દોરીશું.